અથવા સ્વાવલંબી હોય છે જ્યારે મૂળભૂત અર્થતંત્રની અંદર અન્ય દેશ સાથે વિદેશ વેપાર કરી શકીએ છીએ અને આયાત નિકાસ ઉત્પાદન માટે સાધનના જે માલિકો છે એના પાસે સાધન ખરીદે છે. કોણ? તો પેટી. સેના માટે? તો ઉત્પાદન માટે. કોના પાસેથી? તો સાધનના માલિકો પાસેથી. શું ખરીદે છે? તો સાધન ખરીદે છે. ઉદ્દેશ્ય શું છે? ઉત્પાદન કરવાનું. જેનો ઉપયોગ કરી ઉત્પાદન કરે તેના બદલામાં સાધન માલિકોને શું આપે છે? અત્યારે આપણે કોઈ પણ ઉત્પાદન માટે કોઈ પણ સાધનના માલિક પાસેથી સાધન ખરીદીએ છીએ અથવા જે ભાડે લઈએ છીએ તો એના બદલામાં શું આપશું? તો બદલામાં સાધનના માલિકોને ભાડું આપે છે, વેતન આપે છે, વ્યાજ અને નફા રૂપે વળતર ચૂકવે છે. આમ નાણાંનો પ્રથમ પ્રવાહ પેઢી તરફથી કુટુંબમાં આવે છે. પેઢી આ સાધનની મદદથી જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે તે વેચાણ માટે ક્યાં મૂકે છે? તો બજારમાં મૂકે છે. જેટલા પણ સાધન છે એ સાધનની મદદથી વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરશે. વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરી લીધા પછી તે ક્યાં વેચવામાં મોકલશે? તો બજારમાં વેચાણ માટે મોકલે છે. બજારમાંથી કુટુંબ વસ્તુ અને સેવાની ખરીદી કરે છે. હવે બજારમાં વસ્તુ વેચાણ માટે ચાલી ગઈ તો હવે કોઈ પણ કુટુંબ હશે તો વસ્તુ કે સેવાની શું કરશે? ખરીદી કરશે. અને એના બદલામાં એ પેઢીને શું ચૂકવે છે? તો નાણાં ચૂકવે છે. અને તેથી નાણાંનો પ્રવાહ કુટુંબમાંથી પેઢી તરફ આવે છે. નાણાંનો પ્રવાહ કોના પાસેથી? તો ગ્રાહક પાસેથી. કોના પાસે જાય છે? પેઢી એટલે કે ઉત્પાદક પાસે જાય છે. આમ આવકનો પ્રવાહનો પેઢીમાંથી કુટુંબ તરફ અને કુટુંબમાંથી પેઢી તરફ સતત વહેતો રહે છે, જેને રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ કહેવામાં આવે છે. રાષ્ટ્રીય આવક માપવાની ઉત્પાદન પદ્ધતિ. રાષ્ટ્રીય આવક માપવાની ઉત્પાદન પદ્ધતિ પ્રોફેસર માર્શલની રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા પરથી તૈયાર થઈ છે. તે સૌથી પ્રચલિત પદ્ધતિ છે. તેને મૂલ્યવૃદ્ધિ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને એક માર્ક્સમાં પૂછવામાં આવે કે મૂલ્યવૃદ્ધિ પદ્ધતિ તરીકે કોને ઓળખવામાં આવે છે, તો તમે જણાવી શકશો કે પ્રોફેસર માર્શલની રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા પરથી તૈયાર થયેલી ઉત્પાદન પદ્ધતિને મૂલ્યવૃદ્ધિ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થયું હોય તેના નાણાકીય મૂલ્યનો સરવાળો એટલે ઉત્પાદન પદ્ધતિએ રાષ્ટ્રીય આવક. અત્યારે અહીંયા આખા વર્ષની વાત કરવામાં આવી છે કે વર્ષ દરમિયાન એટલે કે આખા વર્ષની અંદર ક્યાં? તો દેશમાં. દેશની અંદર ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની અંદર, ત્રણેય ક્ષેત્રની અંદર અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓ, અહીંયા સેવા અને વસ્તુ બંનેનું ઉત્પાદન અહીંયા ગણવામાં આવ્યું છે. હવે એના ઉત્પાદન પછી શું મળે છે? તો નાણાકીય મૂલ્ય મળે છે. નાણાં મળે છે વસ્તુ અને સેવાના વેચાણ પછી. તો નાણાકીય મૂલ્યનો સરવાળો એટલે ઉત્પાદન પદ્ધતિએ શું થાય? તો રાષ્ટ્રીય આવક, દેશની આવક થઈ ગણાય.
આ પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા જુદા જુદા ક્ષેત્રના ઉત્પાદનનો જથ્થો જાણી તેને બજાર કિંમત વડે ગુણ આપવામાં આવે છે. ત્યારબાદનો મુદ્દાનો અભ્યાસ કરશું. રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા માટે નીચે મુજબની મહત્ત્વની બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. તો કઈ કઈ બાબત છે તેને આપણે વારફરતી જોઈએ. તો પહેલી બાબત છે અર્થતંત્રનું ખેતી, ઉદ્યોગ, સેવા, બાંધકામ, વેપાર, વાણિજ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર જેવા જુદા જુદા ક્ષેત્રોમાં વર્ગીકરણ કરવામાં આવે છે. અર્થતંત્ર દરેક કામ માટે એક નથી હોતો. અર્થતંત્રના અલગ અલગ હિસાબ કિતાબ હોય છે અને એનામાં સેવા હોય, ઉદ્યોગ હોય કે પછી ખેતી હોય, બાંધકામ હોય, વાણિજ્ય વેપાર હોય અથવા વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, તમામના જુદા જુદા ક્ષેત્ર હોય એનામાં એનું વર્ગીકરણ થાય છે અને એવી રીતે એનું જે પણ ગણતરી કરવાની હોય છે તે થતી હોય છે. એટલે રાષ્ટ્રીય આવકની ગણતરી માટે દરેકને અલગ અલગ રાખવામાં આવે છે. દાખલા તરીકે આખા વર્ષની અંદર રાષ્ટ્રીય આવક ઉદ્યોગ ક્ષેત્રમાંથી કેટલી થઈ, તો આપણને તમામ એક જ વસ્તુ હોય તો ખબર ન પડે કે ખેતીમાંથી કેટલી આવક થઈ રાષ્ટ્રીય આવક, પછી ઉદ્યોગમાંથી રાષ્ટ્રીય આવક કેટલી થઈ, સેવામાંથી રાષ્ટ્રીય આવક કેટલી થઈ, એ આપણે ગણતરી નથી કરી શકતા એક જ હોય તો. પણ અલગ અલગ હોય એટલે આરામથી આપણે એની ગણતરી કરી શકીએ છીએ. અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રમાં ઉત્પન્ન થતી માત્ર અંતિમ વપરાતી વસ્તુ અને સેવાઓને જ ધ્યાનમાં ગણવામાં આવે છે. એટલે અહીંયા શું કીધું છે કે અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્ર, હવે જુદા જુદા ક્ષેત્ર આપણે અગાઉ ઉપર જોઈ ગયા, એ ક્ષેત્રમાં ઉત્પન્ન થતી કોઈ પણ વસ્તુ હોય તો માત્ર અંતિમ વપરાતી વસ્તુ અને સેવાઓને જ ધ્યાનમાં ગણવામાં આવે છે. ગૃહિણીના ઘરકામની સેવા બજારમાં વેચાતી નથી. અત્યારે કોઈ પણ ગૃહિણી છે, ઘરની અંદર કામ કરે છે, તો એની સેવાનું કોઈ પણ બજારની અંદર નાણાકીય મૂલ્યમાં માપન કરી શકાતું નથી. તેથી તેનું નાણાકીય મૂલ્ય માપી શકાતું નથી. અત્યારે આપણા ઘરની અંદર આપણે કામ કરીએ છીએ તો આપણને પગાર નથી મળતો. હા, કોઈ અન્યના ઘરની અંદર કામ કરશું તો આપણને જે મહિનાનો પગાર હોય છે મળે છે, પણ ઘરની અંદર કોઈ પગાર નથી આપતો. એટલા માટે તે નાણાકીય મૂલ્યમાં માપી શકાતું નથી. માટે ગૃહિણીઓની ઘરકામની સેવા ગણાતી નથી. ગૃહિણીઓ ઘરની અંદર સેવા જ કરે છે, પણ એનું નાણાકીય મૂલ્યમાં માપ નથી થતું, તેના કારણે તેને સેવા ગણવામાં આવતી નથી. સ્વવપરાશ માટે ઉત્પન્ન થયેલ વસ્તુ બજારમાં વેચાતી નથી, તેથી તેનું નાણાકીય મૂલ્ય નક્કી ન થતાં તે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં લેવાતી નથી. સ્વવપરાશમાં એટલે કે આપણા માટે જે વપરાશ માટે જે વસ્તુનું ઉત્પન્ન કરીએ છીએ તે, હવે આપણા માટે સ્વવપરાશ માટે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તે બજારમાં વેચતા નથી. તો વેચતા જ નથી તો પછી તેનું નાણાકીય મૂલ્ય નક્કી નહીં થાય. એટલે નાણાકીય મૂલ્ય જ નક્કી નહીં થાય તો પછી રાષ્ટ્રીય આવકમાં એની ગણતરી ન થાય. પરંતુ ખેડૂત સ્વવપરાશ માટે રાખેલ અનાજ રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવે છે. જે ખેડૂતનો સ્વવપરાશ માટે રાખેલ અનાજ છે તેનું રાષ્ટ્રીય આવકની અંદર ગણતરી થાય છે. સંરક્ષણ અને પોલીસની સેવાના બજાર હોતા નથી. સંરક્ષણ એટલે શું? તો જે આપણા જે સૈનિકો છે, જે સંરક્ષણ દળ છે, આખો સૈનિકો જે છે કે દેશનું રક્ષણ કરવા માટેના જેટલો પણ આર્મી છે કા તે બધું, તે તો સંરક્ષણ અને પોલીસની સેવાના બજાર નથી હોતા. આ સેવા કરે છે પણ એની કોઈ બજાર નથી. છતાંય ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી તેને ધ્યાનમાં લેવામાં આવે છે. કેમ? તો હવે જો પોલીસ દળ છે કે સંરક્ષણ દળ છે એના પાછળ જે આપણે એ લોકોને જે પગાર આપીએ છીએ અથવા એના પાસેથી જે વળતર લઈએ છીએ તો તેનું રાષ્ટ્રીય આવકની ગણતરીમાં તેનું ધ્યાન લેવામાં આવે છે. પોતાનું મકાન બીજાને ભાડે આપ્યું હોય તો જે ભાડું મળી શકે તેને આરોપિત ભાડું કહે છે, જેની ગણતરી રાષ્ટ્રીય આવકમાં થાય છે.
વસ્તુની બજાર કિંમતમાં પરોક્ષ વેરા હોવાથી પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ વેરા છે વસ્તુની બજાર કિંમતમાં. અત્યારે આપણે કોઈ પણ વસ્તુ દાખલા તરીકે માચિસ લઈએ છીએ તો માચિસ એક રૂપિયાની છે પણ એનામાં આપણે કેટલોક વેરો ભરતા હોઈએ છીએ પણ એ આપણને ખબર નથી કેમ કે એ પરોક્ષ રીતે ભરીએ છીએ કેમ કે એ ઇન્ક્લુડ થઈ જાય છે. એક રૂપિયાની માચિસની અંદર કેટલાક પૈસામાં એનો વેરો હોય છે જે ઇન્ક્લુડ થઈ જાય છે બજાર કિંમતની અંદર અને આપણને ખબર પણ નથી હોતી. રાષ્ટ્રીય આવક જાણવા પરોક્ષ વેરા બાદ કરવા અને સરકારે આપેલી સબસિડી ઉમેરવી. ત્યારબાદનો મુદ્દો છે ભૂતકાળમાં ઉત્પન્ન થયેલ વસ્તુનું જ્યારે ઉત્પાદન થયું હોય ત્યારે રાષ્ટ્રીય આવકમાં તેનું મૂલ્ય ગણાયું હોવાથી જો તેનું પુનઃવેચાણ થાય તો ફરીથી તેનું મૂલ્ય ગણાતું નથી. એટલે કે ભૂતકાળમાં કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થયું હોય ત્યારે તેનું રાષ્ટ્રીય આવકમાં તેનું મૂલ્ય ગણાઈ ગયું છે બરાબર. હવે એ વસ્તુને ફરીથી આપણે વેચવા મૂકીએ છીએ, દાખલા તરીકે સોનું છે અથવા કોઈ પણ પ્રકારનું લોખંડ છે, કોઈ પણ વસ્તુ છે, ફરીથી એને બજારમાં વેચવા માટે મૂકીએ છીએ તો ફરીથી તેનું મૂલ્ય ગણાશે નહીં, તે એક જ મૂલ્યના અંદર તેની ગણતરી થાય છે. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન મૂડી અને સાધનોને લગતા ઘસારાને બાદ કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે. ઉત્પાદન પ્રક્રિયા જે થાય છે એનામાં મૂડી અને જે સાધન આપણે એનામાં ઇન્વેસ્ટ કર્યા એ સાધનમાં કેટલો ઘસારો થયો, આ ઘસારો બાદ કરવામાં આવે, સાધન પાછળ કેટલો ખર્ચ થયો એ બાદ કરવામાં આવે અને પછી જે ફાઇનલ જે આવક થાય છે પેદાશ પછી અથવા જે પેદાશ થાય છે તે રાષ્ટ્રીય પેદાશ ગણાય છે. નિકાસ મૂલ્ય ઉમેરવામાં આવે છે. નિકાસ એટલે કે આપણે અન્ય દેશની અંદર વસ્તુ મોકલીએ છીએ તો એનું મૂલ્ય ઉમેરવામાં આવે છે. સેનામાં તો રાષ્ટ્રીય આવકની અંદર. ગેરકાયદેસર વસ્તુનું મૂલ્ય કે દાણચોરી ગણતરીમાં લેવાતી નથી કેમ કે રાષ્ટ્રીય આવક કાયદેસરની આવક છે. એમાં ગેરકાયદેસરનું વસ્તુનું મૂલ્ય હોય કે દાણચોરી હોય ગણતરીમાં નહીં લેવાય. બેવડી ગણતરીનો અર્થ સમજવી તેને દૂર કરવાના ઉપાયો. તો કોઈ પણ પ્રકારની બેવડી ગણતરી થતી હોય તો એનો અર્થ સમજાવી તેને દૂર કરવા કેટલાક ઉપાયો પણ લેવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય પેદાશમાં કોઈ એક વસ્તુનું મૂલ્ય એક કરતાં વધારે વખત ગણવામાં આવે તો તેને બેવડી ગણતરી કહેવાય છે. આપણે અગાઉ જોઈ ગયા કે બેવડી ગણતરી એટલે એક કરતાં વધારે વખત જેની ગણતરી થાય છે તે. બેવડી ગણતરીથી રાષ્ટ્રીય આવક કૃત્રિમ રીતે વધુ આવે છે. બેવડી ગણતરી કરવાથી તેનો ગેરફાયદો થાય છે. રાષ્ટ્રીય આવક પેદાશની ગણતરીમાં બેવડી ગણતરી દૂર કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે. જો રાષ્ટ્રીય પેદાશમાં વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલ લોખંડ અને તેમાંથી બનેલ યંત્ર એમ બંને વસ્તુનું નાણાકીય મૂલ્ય ગણવામાં આવે તો બેવડી ગણતરી છે. આવી બેવડી ગણતરી દૂર કરવાના બે ઉપાય નીચે મુજબ દર્શાવી શકાય. આ બે ઉપાય તેમજ અન્ય જે મુદ્દાઓ છે તેનો અભ્યાસ આપણે કાલના તાસની અંદર કરશું. આજનો તાસ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જેટલો આજે અભ્યાસ કર્યો છે તે એક વખત વાંચી લેવું ધ્યાનપૂર્વક અને પછી તમારી નોટબુકની અંદર નોંધી લેશો. અસ્સલામુ અલૈકુમ.